હેલો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ વારંવાર એવા પ્રશ્ન પૂછે છે, એવી કોમેન્ટ કરે છે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ અથવા તો 12મા ધોરણના જે રિપીટર વિદ્યાર્થીઓ છે એ પૂરક પરીક્ષા આપી શકે કે નહીં. તો એને લઈને આ ખાસ વિડીયો છે, એ વિદ્યાર્થીઓ માટે વિડીયો છે. તો સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમકે 10મા અને 12મા ધોરણની તમામ માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહેશે. હવે મિત્રો, હું તમને જણાવી દઉં કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય અથવા તો 12ના વિદ્યાર્થીઓ હોય, કોમર્સના વિદ્યાર્થીઓ હોય, સાયન્સના વિદ્યાર્થીઓ હોય અથવા તો આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય, તમામ વિદ્યાર્થીઓ રિપીટરના જે પણ વિદ્યાર્થીઓ છે એ પૂરક પરીક્ષા આપી શકે છે. એની માટે એમને ફોર્મ ભરવાનું રહેશે. પણ જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે ફેલ થયા છે એવા વિદ્યાર્થીઓએ આ વર્ષે ફોર્મ જ નથી ભર્યું માર્ચ 2024નું, અને એવા વિદ્યાર્થીઓ અત્યારે જુલાઈ મહિનાની અંદર આ પૂરક પરીક્ષા છે એના માટે એપ્લાય કરશે, એના માટે ફોર્મ ભરશે તો એવું બનશે નહીં, કેમકે એ ફોર્મ ભરી શકશે નહીં. જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024માં એક્ઝામ આપી છે એવા જ રિપીટરના વિદ્યાર્થીઓ 2024ની અંદર પૂરક પરીક્ષા આપી શકશે. એક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હતો કે મેં 2023ની અંદર બોર્ડની એક્ઝામ આપી છે માર્ચ મહિનામાં, ત્યાર પછી પૂરક પરીક્ષા આપી હતી જુલાઈ મહિનામાં 2023માં, અત્યારે માર્ચ મહિનામાં 2024માં પણ એક્ઝામ આપી છે અને હજુ હું એક સબ્જેક્ટમાં ફેલ છું, તો અત્યારે હું એપ્લાય કરી શકું, મતલબ કે ફોર્મ ભરી શકું પૂરક પરીક્ષાનું? તો હા મિત્ર, આ વર્ષે પણ તમે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકો. તમે 2024માં માર્ચ મહિનાની અંદર ફોર્મ ભરેલું છે એટલે તમે પૂરક પરીક્ષાની ફોર્મ ભરી શકો છો. તો તમારા બધા પ્રશ્ન ક્લિયર થઈ ગયા છે કે રિપીટરના વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષાની જ્યારે પણ તારીખ જાહેર થશે ફોર્મ ભરવાની ત્યારે હું તમને જણાવી દઈશ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.